કોટ અને પોલિસ્ડ હીરા ઉપર જીએસટી વધારી 1.5% કરવામાં આવતા હીરા ઉદ્યોગકારોમાં આજે ખુશી જોવા મળી રહી છે. તો જીજેપીસી દ્વારા જીએસટી કાઉન્સિલના નિર્ણયને પણ આવકારવામાં આવ્યો છે. ડાયમંડ ઉદ્યોગકારોની લાંબા સમયની માગણીને ધ્યાને રાખી જીએસટી કાઉન્સિલે સ્વીકારી લેતા ડાયમંડ ઉદ્યોગકારોમાં આનંદની લાગણી આજે ફેલાઈ છે. જીએસટી કાઉન્સિલ દ્વારા કોટ અને પોલિસ્ડ ડાયમંડ ઉપર જીએસટીનો દર વધારીને 1.5% કરાયો છે. ડાયમંડ પર જીએસટી વધારાતા અંગે જીજેઈપીસીના રિઝન ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે જીએસટીનો કાયદો અમલમાં આવ્યા બાદ ડાયમંડના ઉદ્યોગકારો દ્વારા કોટ અને પોલિસ્ડ હીરા ઉપર જીએસટી 0.25% વધારવાની માટે માંગ કરાઈ હતી. ડાયમંડ ઉપર જીએસટીનો દર 0.25% હોવાથી ડાયમંડ ઉદ્યોગકારોની જીએસટી બ્લોક થઈ જતી હતી. ડાયમંડ ઉદ્યોગમાં સર્ટિફિકેશનમાં લઈને તમામ ખરીદી અને ખર્ચાઓ પર 3%થી લઈને 18% સુધી જીએસટી છે, જેથી ઉદ્યોગકારોને જીએસટી સેટ ઓફનો લાભ મળી શકતો ન હતો. આ બાબતે ધ્યાને લઈને ઉદ્યોગકારોએ જીએસટી દર 1.50% જેટલો વધારવાની માગણી કરવામાં આવી હતી તે સ્વીકારવામાં આવ્યો છે. જીએસટીના અમલીકરણ પછી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર રફ ડાયમંડ હોય, કટ એન્ડ પોલિશ હોય, આ તમામ ઉપર ખૂબ હાઈ જીએસટી નાખવામાં આવ્યો હતો. એ વખતે પણ સરકારશ્રીને આ બાબતે ધ્યાન ઉપર લાવતા કટ એન્ડ પોલિશ ઉપર પણ જીએસટી ઘટાડીને 0.25% કરવામાં આવ્યો હતો. લેબર ઉપર પણ 18-12% ચાર્જિસ લેવામાં આવતા જીએસટીની, એની પણ અમે માગણી કરી. સરકારે એની ઉપર પણ 3% અમને જીએસટી કરી આપ્યો. પરંતુ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને રિલેટેડ બાકીની જે સર્વિસો છે, સર્ટિફિકેશન માટે આપી ત્યારે 18%, બેંક ચાર્જ 18%, લેબર ચાર્જ 3%, મશીનરી કોઈ પણ ઇમ્પોર્ટ મશીનરી ખરીદીએ તો પણ 18-28% જીએસટીના જીએસટી લાગતો હતો. આના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોના 2500-3000 કરોડ રૂપિયા જેવા એક્યુમ્યુલેશન્સ ઓફ ટેક્સ ઇનપુટ ક્રેડિટ જમા થયેલી હતી, એટલે વર્કિંગ કેપિટલ બ્લોક થઈ ગઈ હતી. હવે આ વર્કિંગ કેપિટલ બ્લોક ન થાય એની માટે અમારે છેલ્લા 2 વર્ષથી સરકાર સમક્ષ અમારી માગણી હતી, અને એ 0.25 જે કટ એન્ડ પોલિસી ઉપર જીએસટી લાગવામાં આવતો હતો એને વધારીને 1.5% કરવામાં આવે એ માગણીને ગઈકાલે જીએસટી કાઉન્સિલે સ્વીકારી છે. તે બદલ ભારત સરકારનો અને ખાસ કરીને ગુજરાત સરકારના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ, એમ જ કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામજી, વાણિજ્ય મંત્રી પિયુષજી ગોહેલ અને સ્થાનિક રેલવે મંત્રી અને ટેક્સટાઇલ રાજ્યકક્ષાના મંત્રી એવા દર્શનાબેન જરદોશ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગુજરાતની એવા સી આર પાટીલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમના માધ્યમથી અમે રજૂઆતો કરી હતી એમનું ગઈકાલે અમને આ પોઝિટિવ રિઝલ્ટ મળ્યું છે. અને હવે આવતા દિવસોની અંદર નાનામાં નાના વ્યક્તિને જે પૈસા વર્કિંગ કેપિટલ લોક થતી હતી હવે ખૂબ ઓછી થશે, લોકોની મુશ્કેલીઓ ઓછી થશે, એ માટે જીએસટી કાઉન્સિલનો ડાયમંડ ઇન્ડસ્ટ્રી વતી અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ડાયમંડ ઉદ્યોગમાં અન્ય જગ્યાએ 3-18% જીએસટી લાગુ છે, જોકે કટ એન્ડ પોલિસ્ડ ડાયમંડ પર 0.25% જીએસટી દર હોવાથી વેપારીઓની જીએસટી બ્લોક થતી હતી અને જીએસટી કટ ઓફનો લાભ વેપારીઓને મળી શકતો ન હતો. આમ દર 1.50% જેટલો વધારવાની માગણી કરવામાં આવી હતી જે સ્વીકારી છે, જેને કારણે ખુશી વ્યાપી જવા પામી છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.